કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચાલો આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 3 મુઘલ સામ્રાજ્ય વિશે આપણે ભણતા હતા. બરોબર કે મુઘલ સામ્રાજ્યમાં કે દિલ્હી ઉપર જ્યારે એમ કહે છે કે સલ્તનત સમયની સમાપ્તિ થાય છે પછી શેનો સમય ચાલુ થાય છે તો કે મુઘલ સામ્રાજ્યની શરૂઆત થાય છે. એમાં આપણે બાબર અને હુમાયુ બે એમ કહે છે રાજાઓ વિશે આપણે અભ્યાસ કરેલો. હવે આજે આપણે જોવાનું છે અકબર વિશે. શેના વિશે આજે આપણે ભણવાનું છે? અકબર અને તે પછી શાહજહાં જહાંગીર એના વિશે આજે આપણે ભણીશું. જોઈએ આપણે કે અકબરનો સમય કેટલો છે. તો કે ઈસવીસન 1556 થી ઈસવીસન 1605 સુધીનો સમય છે. એટલા એમ કહે છે કે સમયમાં અકબરે શું કરેલું હતું? તો કે શાસન કરેલું હતું. જોઈએ આપણે અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણના પાત્ર સ્થાન ધરાવે છે. ગણના પાત્ર સ્થાન એટલે કે ખૂબ જ સારું એવું એમને કાર્ય કરેલું હતું. તેમનો જન્મ ઈસવીસન 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘરે થયો હતો. તેમનો જન્મ એટલે કોનો જન્મ? તો કે અકબરનો જન્મ ઈસવીસન 1542માં. ખાસ યાદ રાખવાનું 1542માં અમરકોટના જે હિન્દુ રાજપૂત રાજા હતા એમને ત્યાં એમનું શું થાય છે? તો કે જન્મ થાય છે. હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની વયે તે દિલ્હીનો બાદશાહ બન્યો હતો. બરોબર. એના જેમ કે છે પિતા કોણ? તો કે હુમાયુનું અવસાન થઈ જાય છે પછી ખાલી એની ઉંમર કેટલી હતી? તો કે માત્ર 14 વર્ષની એની ઉંમર હતી ત્યારે એમ કે છે કે પોતે દિલ્હીનો બાદશાહ બની જાય છે. હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે ઈસવીસન 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું જેમાં અકબરનો વિજય થાય છે. બરોબર. પછી એમ કે છે હુમાયુના અવસાન પછી કોનો? તો કે અકબર અને હેમુ. હેમુ જે છે એ હિન્દુ શાસક હતો. બરોબર. એનો એમ કે છે કે ઈસવીસન 1556માં પાણીપતના મેદાનમાં યુદ્ધ થાય છે. પાણીપતનું મેદાન છે ક્યાં આવેલું છે? મેં તમને આના આગળના લેક્ચરમાં કીધું હતું કે હરિયાણામાં આવેલું છે. ક્યાં આવેલું છે? તો કે હરિયાણામાં આવેલું છે. ત્યાં એમ કે છે કે અકબરનો શું થાય છે? તો કે વિજય થાય છે. આવી રીતના અકબરે ઘણા બધા જે બધા અલગ અલગ પ્રકારના રાજ્યો હતા પોતાના હસ્તક કરવાનું ચાલુ કરી દીધું હતું. ત્યાર પછી આપણે જોઈએ કે અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગ પર રાજ્ય સ્થાપિત કર્યા હતા. ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે અકબર છે પોતે એમ કે છે કે નાનો હતા 14 વર્ષની વયે પોતે શું બની ગયા હતા? તો કે રાજા બની ગયા હતા. પછી એમ કે છે કે ધીમે ધીમે એમ કે છે અલગ અલગ રાજ્યો છે જીતવાનું ચાલુ કરી દીધું. એટલે ટૂંકમાં ભારત દેશના વધારે પડતા એમ કે છે રાજ્યો ઉપર શાસન કોનું હતું? તો કે મુઘલ સામ્રાજ્યનું શાસન હતું. અકબર અને એમ કે છે મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દીઘાટીનું યુદ્ધ થયેલું હતું. આપણને ખબર છે, આપણે ઓળખીએ છીએ કે મહારાણા પ્રતાપને. બરોબર છે કે એમ? એટલે આજે કોણ? તો કે અકબર અને કોણ? તો કે મહારાણા પ્રતાપ. બંનેનું યુદ્ધ ક્યાં થયું? તો કે હલ્દીઘાટીના મેદાનમાં છે એમ કે છે ત્યાં એનું યુદ્ધ થયેલું હતું. તેમાં અકબરની જીત થાય છે, મહારાણા પ્રતાપ છે એની શું થઈ જાય છે? હાર થઈ જાય છે. અને પછી મેવાડ ઉપર શાસન કોનું આવી જાય છે? તો કે અકબરનું શાસન આવી જાય છે. અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાન થી દક્ષિણમાં અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી અને વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. બરોબર. એમ કે છે કે ભાઈ અકબરે ટૂંકમાં ભારત દેશના ઘણા બધા જેમ કે છે રાજ્યો ઉપર શું કર્યું? તો કે શાસન કરવાનું શરૂઆત કરી દીધેલી હતી. ત્યાર પછી જે આપણે અકબર વિશે જોઈએ કે અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી હતી. જે બધા રાજપૂત શાસકો હતા એની હારે એમ કે છે કે ભાઈ સારો સંબંધ બાંધવાનું એને કોશિશ કરેલી હતી કે ભાઈ હાલો ભાઈ આપણે એમ કે છે કે ભારત દેશ ઉપર ત્યારે વધારે પડતા સુરવીર શાસકો કોણ હતા ત્યારે? તો કે ભાઈ રાજપૂત શાસકો હતા. તો એમની હારે એમણે એટલે કોણે? તો કે અકબરે મિત્રતા બાંધવાની શરૂઆત કરી દીધી હતી. તેણે રાજપૂતોની સેનાના ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી. તેમણે એટલે કોણે? તો કે અકબરે રાજપૂતોની જેમ કે છે સેના હતી એમને એમ કે છે કે ભાઈ સારા એવા પદો ઉપર એમણે શું કરી દીધી હતી? તો કે નિમણૂક કરી દીધેલી હતી. રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારતના વિજય માટે ખૂબ જ મદદ કરી હતી. બરાબર. આપણા જે રાજપૂત રાજાઓ હતા તેણે પણ અકબરને ભારત ઉપર શાસન કરવા માટે ખૂબ જ સારી એવી શું કરેલી હતી? તો કે મદદ કરેલી હતી. ત્યાર પછી આપણે જોઈએ કે અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો. બરોબર. બિન સાંપ્રદાયિક એટલે શું? તો કે બિન સાંપ્રદાયિકમાં એવું ન હોય કે એક જ ધર્મનું પાલન કરવાનું. બરોબર. બિન આપણે કયો શબ્દ છે? તો કે બિન સાંપ્રદાયિક શબ્દ છે. એમાં એમ કે છે અકબર છે એ તમામ ધર્મનું પાલન કરતો હતો. એને એવું નહોતું હાલો હું પોતે કયો શાસક છું? તો કે મુઘલ શાસક છું તો
તો એમ કે છે કે મારે કયો ધર્મ પાડવાનો તો કે મુસ્લિમ ધર્મ પાડવાનો એવું એમ કે છે પોતે વિચારતો નહોતો પોતે કેવો શાસક હતો બિન સાંપ્રદાયિક હતો એટલે કે તમામ ધર્મને એક સરખું જ માન અને સન્માન આપતો હતો બરોબર છે ત્યાર પછી આપણે જોઈએ કે અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દીન એ ઇલાહી ખાસ યાદ રાખવાનું દીન એ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરેલી હતી સંપ્રદાય એટલે ધર્મ બરોબર સંપ્રદાય એટલે શું થાય એક ધર્મ થાય અને એકાદો પંથ થાય છે એટલે એમ કે છે કે અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વો એટલે કે બધા ધર્મોમાંથી સારા સારા વિચારો લઈ અને એમ કે છે કે એને દીન એ ઇલાહી નામનો એક સંપ્રદાયની શું કરેલી હતી તો કે સ્થાપના કરેલી હતી આપણને ખાલી જગ્યા પૂછાય કે ખાલી જગ્યા નામના સંપ્રદાયની સ્થાપના અકબરે કરી હતી કોણે એવો કયો હતો સંપ્રદાય તો કે દીન એ ઇલાહી બરોબર છે ત્યાર પછી આપણે જોઈએ કે તેણે રામાયણ મહાભારત અથર્વવેદ પંચતંત્ર અને બાઇબલ કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો બરોબર આ જે બધા આપણા જે ગ્રંથો છે કઈ ભાષામાં લખાયેલા હતા તો કે તમિલ ભાષામાં સંસ્કૃત ભાષામાં લખાયેલા હતા તેમાંથી પોતે એમ કે છે કે ભાઈ કઈ ભાષામાં ભાષાંતર કરાવ્યું તો કે સંસ્કૃત ભાષામાંથી એમણે એમ કે છે ફારસી ભાષામાં જે બધા ગ્રંથો હતા એમનું એને શું કરાવેલું હતું તો કે ભાષાંતર કરાવેલું હતું અનુવાદ કરાવ્યો એટલે કે ટ્રાન્સલેશન આપણે આપણી ભાષામાં શું કહીએ તો કે ટ્રાન્સલેશન કરાવેલું હતું ત્યાર પછી આપણે જોઈએ કે અકબર સમાજ સુધારક પણ હતો અકબર એમ કે છે સમાજમાં ઘણા બધા સુધારાઓ કરવાનું પણ શું કર્યું હતું તો કે કાર્ય કરેલું હતું સમાજમાં ઘણા બધા કુરિવાજો હતા તો આ જે બધા કુરિવાજો છે એ એમણે દૂર કરવાના પ્રયત્ન કરેલા હતા જો એમણે એમ કે છે સરસ મજાના કુરિવાજો હતા એમનો એમ કે છે વિરોધ કર્યો ક્યાં તો કે તેમણે બાળ લગ્ન અને સતી પ્રથાનો પણ વિરોધ કર્યો હતો બરોબર તેમણે એમ કે છે બાળ લગ્ન અને સતી પ્રથાનો શું કરેલો હતો તો કે વિરોધ કરેલો હતો ત્યારના સમયમાં બાળકો એમ કે છે નાના નાના હોય છે ત્યારથી એમના લગ્ન થઈ જતા હતા આ એક ખરાબ શું હતો આપણો તો કે રિવાજ હતો અને બીજું શું તો કે સતી પ્રથા બરોબર આપણે જાણીએ છીએ સતી પ્રથા શું એનો એમ કે છે એને વિરોધ કરેલો હતો તેણે યાત્રા વેરો નાબૂદ કર્યો હતો તથા બળજબરી પૂર્વક ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો ખાસ યાદ રાખવાનું તેમણે યાત્રા વેરો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો આપણે આપણી ભાષામાં ટેક્સ કહીએ છીએ બરોબર તો આવો એમ કે છે કે એમણે ટેક્સ બંધ કરાવ્યો હતો અને બીજું શું તો કે બળજબરી પૂર્વક ધર્માંતરણ ધર્માંતરણ એટલે કે એક ધર્મમાંથી બીજા ધર્મમાં જવું બરોબર કે કોઈ પણ વ્યક્તિને બળજબરી કરવાની નહીં જે લોકોને જે ધર્મ પાળવો હોય બરોબર સ્વેચ્છાએ એ લોકો એ ધર્મ પાળી શકે છે આવું એમ કે છે કે એને કાર્ય કરેલું હતું એને એટલે કોણે તો કે અકબરે અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું બરોબર જ્યારે એમ કે છે કે અકબરનો શું હતું તો કે શાસન હતું ત્યારે ભારત દેશ છે આર્થિક રીતે ખૂબ જ કેવું હતું પૈસે ટકે ખૂબ જ સુખી અને તેમણે સામાજિક સહિષ્ણુતાનો યુગનો પણ એમ કે છે શું કરાવેલો હતો તો કે પ્રારંભ કરાવેલો હતો અને એમ કે છે ઈસવીસન 1605માં તેમનું શું થઈ જાય છે તો કે અવસાન થઈ જાય છે કોનું તો કે અકબરનું આપણે યાદ રાખવાનું ઈસવીસન 1605માં અકબરનું શું થઈ જાય છે તો કે અવસાન થઈ જાય છે ત્યાર પછીનો રાજા કોણ આવે છે તો કે જહાંગીર બરોબર અકબરનું અવસાન 1605માં થાય છે ત્યાર પછી શાસક આવે છે જહાંગીર એમનું એમ કે છે કે શાસનનો કાળ કેટલો હતો ઈસવીસન 1605 થી 1627 સુધી બરોબર છે જોઈએ આપણે કે એમનો જન્મ 30 ઓગસ્ટ 1569 ના રોજ થયેલો હતો કોનો જન્મ તો કે જહાંગીરનો જન્મ જહાંગીર છે અકબરનો દીકરો હતો મૂળ નામ સુલતાન મુહમ્મદ સલીમ હતું તે એમ કે છે કે જહાંગીર નામ ધારણ કરીને ગાદી ઉપર આવ્યો હતો જો એમનું મૂળ નામ શું હતું સુલતાન મુહમ્મદ સલીમ હતું અને એમ કે છે પાછળથી એનું નામ શું પડ્યું તો કે જહાંગીર નામ ધારણ કરી દિલ્હીની ગાદી ઉપર પોતે આવ્યો હતો તેમણે અકબરની નીતિઓ ચાલુ રાખી અને હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા હતા તેમણે એમ કે છે પોતાના પિતાના જેવા એમ કે છે કે શું હતા તો કે નીતિ નિયમો હતા આવા જ બધા એમ કે છે નીતિ નિયમોનું પોતે શું કર્યું તો કે પાલન કર્યું અને આ જે બધા હિન્દુ શાસકો હતા એમની સાથે એમણે સારા એવા સંબંધ પોતે જાળવી રાખેલા હતા ત્યાર પછી આપણે જોઈએ કે તેમણે એમ કે છે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યો હતો એટલે ટૂંકમાં દક્ષિણ ભારતથી ઉત્તર ભારત સુધીમાં એમ કે છે કે એમણે ઘણી જગ્યાએ શું કરેલું હતું તો કે વિજયો મેળવેલા હતા તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી તેની પત્ની એટલે કોની પત્ની તો કે જહાંગીરની પત્નીનું નામ શું હતું તો કે નૂરજહાં હતું એમ કે છે ખૂબ
ખૂબ જ કેવી હતી ચતુર ચતુર એટલે કે હોશિયાર હતી અને પ્રતિભાશાળી હતી તેણે કલાને પ્રોત્સાહન આપ્યું હતું અને તે પોતે પણ મહાન ચિત્રકાર હતો કોણ તો કે જહાંગીર છે તેમને વધારે એમ કે છે ચિત્ર દોરવાનો શોખ હતો તેના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો ઈસવીસન 1627 માં જહાંગીરનું અવસાન થઈ ગયું હતું બરોબર ઈસવીસન એમ કે છે કે એનો જન્મ 1569 માં અને એનું અવસાન ક્યારે થઈ જાય છે તો કે ઈસવીસન 1627 માં જહાંગીરનું શું થઈ જાય છે તો કે અવસાન થઈ જાય છે ત્યાર પછીનો શાસક આવે છે શાહજહાં કોણ આવે છે શાહજહાં આવે છે એમનો જે સમય છે ઈસવીસન 1627 થી ઈસવીસન 1658 બરોબર ખાસ યાદ રાખવાનું કયો શાસક તો કે શાહજહાં છે એમનો સમય છે ઈસવીસન 1627 થી ઈસવીસન 1658 જોઈએ આપણે એના વિશે કે આ જે શાહજહાં હતો એમનું હુલામણું હુલામણું નામ એટલે કે ઉપનામ બરોબર આપણે આપણે ઘણી વખત આપણા બબે ત્રણ ત્રણ નામ હોય તો એવી રીતના આ જે શાહજહાં છે એનું હુલામણું નામ શું હતું તો કે ખુર્રમ હતું શું હતું તો કે ખુર્રમ ખાસ યાદ રાખવાનું શાહજહાંનું હુલામણું નામ શું હતું તો કે ખુર્રમ હતું તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો હતો બરોબર આજે શાહજહાં છે તેમણે દક્ષિણ ભારતના ઘણા બધા રાજ્યો છે એ પોતાની હસ્તક કરેલા હતા ત્યાર પછી આપણે જોઈએ કે તે શક્તિશાળી અને કલા અને સ્થાપત્યનો ખૂબ જ શોખીન હતો તે ખૂબ જ કેવો હતો શક્તિશાળી હતો અને બીજું વિવિધ પ્રકારની કળાઓમાં અને સ્થાપત્યોમાં જો આપણે જે તાજમહેલ છે એનું બાંધકામ કોણે કરાવેલું છે તો કે શાહજહાંએ જ કરાવેલું છે લાવા એમ કે છે અલગ અલગ પ્રકારના સ્થાપત્યો બનાવવાનો એને ખૂબ જ શું હતો તો કે શોખ હતો તેનો સમય મુઘલ યુગનો સુવર્ણ યુગ ગણાય છે બરોબર જ્યારે એમ કે છે કે ભાઈ શાહજહાંનો સમય હતો ત્યારના એમ કે છે કે સમયને આપણે કયો સમય માનીએ છીએ સુવર્ણ એટલે કે સોનેરી સમય આપણે માનીએ છીએ જોઈએ આપણે ત્યાર પછી તેણે પોતાની પત્ની એમ એનું એમ કે છે નામ પહેલા શું હતું તો કે અર્જમંદ બાણુ શું હતું અર્જમંદ બાણુ ઉર્ફે ઉર્ફે એટલે કે પછીથી એનું નામ શું હતું તો કે મુમતાજ મહલના અવસાન બાદ તેની યાદમાં ભવ્ય તાજમહેલનું નિર્માણ કરેલું હતું શાહજહાંની પત્ની નામ શું હતું તો કે મુમતાજ હતું પણ એમ કે છે ઉર્ફે પહેલા એનું એનું નામ શું હતું તો કે અર્જમંદ બાણુ શું હતું અર્જમંદ બાણુ બરોબર એની એમ કે છે કે એની પત્નીની યાદમાં બરોબર તેની સ્થાપના કરેલી હતી તો કે તાજમહેલની સ્થાપના પોતે કરેલી હતી જે આજે એમ કે છે કે વિશ્વની અજાયબીઓમાં સ્થાન પામેલી છે આજે જે વિશ્વની સાત અજાયબીઓ છે એમાં એમ કે છે કે તાજમહેલ છે એનું એમ કે છે જે એમ કે છે સ્થાન છે એ આપણને જોવા મળે છે અહીંયા આપણે ચિત્રમાં દેખાય છે કે તાજમહેલ બરોબર કે જે ક્યાં આવેલો છે તો કે આગ્રામાં આવેલો છે ત્યાર પછી હજી આજે એમ કે છે કે શાહજહાંએ હજી આવા બીજા જે બધા બાંધકામો છે કે ભાઈ લાલ કિલ્લો મોતી મસ્જિદ બીજું શું તો કે મયુરાસન આ જે બધા સ્થાપત્યો છે એ પણ કોણે કરેલા છે તો કે શાહજહાંએ કરેલા છે બરોબર છે ત્યાર પછીનો જે શાસક છે ઔરંગઝેબ કોણ છે છેલ્લો શાસક મુઘલ સામ્રાજ્યનો છેલ્લો શાસક કોણ છે તો કે ઔરંગઝેબ તેના વિશે આપણે જોઈએ કે એનો સમય છે ઈસવીસન 1658 થી ઈસવીસન 1707 બરોબર ઈસવીસન 1658 થી 1707 જોઈએ આપણે કે શાહજહાંની નાદુરસ્ત તબિયતનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે સત્તા માટે શું થવા માંડ્યું તો કે આંતરિક વિગ્રહ થવા માંડ્યો બરોબર જેમ કે છે શાહજહાંની નાદુરસ્ત તબિયત એટલે કે થોડોક ટાઈમ એની એમ કે છે તબિયત કેવી રહેતી હતી ઢીલી રહેતી હતી એનો એમ કે છે લાભ લઈ એના જે બધા પુત્રો હતા એના જે બધા દીકરાઓ હતા અંદરો અંદર શું ચાલુ કરી દીધું તો કે વિગ્રહ વિગ્રહ એટલે કે યુદ્ધ ચાલુ કરી દીધેલું હતું ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક એમ હરાવી દીધા હતા બરોબર ઔરંગઝેબ છે કોનો એમ કે છે દીકરો હતો તો કે ભાઈ આપણે આગળ જોઈએ કોણ તો કે શાહજહાંનો બરોબર છે એમ પછી એમ કે છે કે એની એમ કે છે તબિયત કેવી થાય છે તો કે ઢીલી હોય છે એટલે અંદરો અંદર શું થવા માંડે છે તો કે ઝઘડાઓ ચાલુ થઈ જાય છે ઔરંગઝેબે પોતાની કૂટનીતિથી કૂટનીતિ એટલે કે ખરાબ નીતિથી પોતાના ત્રણે ત્રણ ભાઈઓને એક પછી એક શું કરી દીધા તો કે હરાવી દીધા હતા એકાદાની તો શું કરી નાખી હતી હત્યા કરી નાખી હતી અને એકાદાને તો વનવાસમાં પણ મોકલી દીધેલા હતા
જોઈએ આપણે ત્યાર પછી આમ ત્રણેય ભાઈઓ સાથે સંઘર્ષ કરી ઔરંગઝેબે દિલ્હીની સત્તા પ્રાપ્ત કરેલી હતી. પોતે પોતાની આવડતથી સત્તા પ્રાપ્ત કરેલી નહોતી, પણ કઈ રીતના સત્તા પ્રાપ્ત કરી? તો કે કૂટનીતિથી, ખરાબ નીતિથી પોતે એમ કે છે દિલ્હીનો શાસક બન્યો. કોણ? તો કે ઔરંગઝેબ. ઔરંગઝેબે લગભગ 50 વર્ષ સુધી દિલ્હીની ગાદી ઉપર શાસન કર્યું હતું. કેટલા વર્ષ સુધી શાસન કર્યું? તો કે 50 વર્ષ સુધી ઔરંગઝેબે દિલ્હીની ગાદી ઉપર શાસન કરેલું હતું. તેના રાજ્યમાં ઉત્તરમાં કાશ્મીર થી દક્ષિણમાં જિંજુ એટલે કે એમ કે છે કે કન્યાકુમારી સુધી અને પૂર્વમાં ચંદગાંવ થી પશ્ચિમે હિન્દુકુશ પર્વતમાળાના વિસ્તારો સમાવિષ્ટ હતા. એટલે ટૂંકમાં પૂરેપૂરા ભારત દેશમાં બરોબર 4-5 જે એમ કે છે કે રાજ્યને બાદ કરતા જ બરોબર બધા એમ કે છે કે આખા આખા ભારત દેશ ઉપર શાસક કોનું હતું? તો કે ઔરંગઝેબે પોતાનું શાસન છે પોતે ચલાવતો હતો. જોઈએ આપણે હજી ત્યાર પછી ઔરંગઝેબ વિશેષ કે તે એમ કે છે કે સુન્ની મુસ્લિમ હતો અને અત્યંત સાદું જીવન જીવતો હતો. બરોબર પોતાની જીવન જીવવાની રીત કેવી હતી? તો કે સાદી હતી અને પોતે એમ કે છે જ્ઞાતિ એ કેવો હતો? તો કે સુન્ની મુસ્લિમ. બરોબર કેવો હતો? તો કે સુન્ની મુસ્લિમ હતો. તેણે અકબરને ધાર્મિક નીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી. બરોબર તો આ જે અકબર રાજા હતો એ એમ કે છે કેવો હતો? તો કે સહિષ્ણુતાવાદ હતો, કે એ એમ કે છે કે બધા ધર્મોને એક સમાન માનતો હતો. પણ આ જે કોણ? તો કે ઔરંગઝેબ છે એ એમ કે છે પોતે કેવો હતો? તો કે ધર્મની બાબતમાં અસહિષ્ણુ હતો, એટલે એક જ ધર્મને માન આપવાનું. બરોબર બધા ધર્મને માન આપવાનું નહીં. આવી એમ કે છે એની શું હતી? તો કે નીતિ હતી. તેના સમયમાં અનેક શું થયા? તો કે વિગ્રહો થયા. વિગ્રહો એટલે કે યુદ્ધ થયેલા છે. તેના એકે સમયમાં ઘણા બધા શું થયેલા છે? તો કે યુદ્ધ થયેલા છે. તે એમ કે છે કે મૂર્તિ પૂજા, સંગીત કલા અને ધાર્મિક ઉત્સવોનો વિરોધ કરતો હતો. બરોબર જેવી રીતના અકબર છે એ બધા ધર્મને માન આપતો હતો, તેવી રીતના ઔરંગઝેબ છે એ પોતે કેવો હતો? તો કે વિરોધી હતો. એક જ ધર્મને માન આપતો હતો. તે એમ કે છે કે મૂર્તિની પૂજા, સંગીત કલા અને બીજું શું? તો કે ધર્મને લગતા જે બધા ઉત્સવો હોય તેનો પોતે શું કરતો હતો? તો કે વિરોધ કરતો હતો. આવું બધું એને ગમતું નહોતું. ત્યાર પછી આપણે જોઈએ કે તે એમ કે છે શક્તિશાળી શાસક હતો અને તેના લાંબા સમય સુધી શાસન કર્યું હતું. તેનું અવસાન ઈસવીસન 1707 માં થાય છે. કોનું અવસાન? તો કે ઔરંગઝેબનું અવસાન છે એમ કે છે 1707 માં થાય છે. તેના એમ કે છે મૃત્યુ બાદ આવનાર શાસકો નિર્બળ હતા, તેથી તેના અવસાન બાદ મુઘલ સત્તાના પતનની શરૂઆત થાય છે. જો આ ઔરંગઝેબ છે એમ કે છે વધારે પડતો 20 વર્ષ સુધી સતત ને સતત યુદ્ધ પોતે કરતો રહ્યો અને એમ કે છે કે પોતે પોતાના રાજ્યમાં જરા પણ ધ્યાન દીધું નહીં, એટલે એની એમ કે છે સત્તા છે કેવી થઈ ગઈ? તો કે વેરવિખેર થઈ ગઈ. અને એનો અંત શું આવ્યો? તો કે પોતે એમ કે છે કે એનું એમ કે છે મૃત્યુ થઈ જાય છે. પછી એમ કે છે કે કોઈ પણ એમ કે છે કયો શાસક? તો કે મુઘલ શાસક છે એ કેમ કે દિલ્હીની ગાદી ઉપર શાસન કરવા માટે આવી શકા નહીં. અને આવી રીતના શું થઈ જાય છે? તો કે મુઘલ સામ્રાજ્યની જે એમ કે છે સત્તા હતી એનું શું થઈ જાય છે? તો કે પતન થઈ જાય છે. એટલે આપણે યાદ રાખવાનું કે મુઘલ સામ્રાજ્યનો છેલ્લો શાસક કોણ હતું? તો કે ઔરંગઝેબ હતો. બરોબર છે. જો અહીંયા આપણને ઔરંગઝેબનું શું દેખાય છે? તો કે ચિત્ર દેખાય છે. આ જે છે એમનો શું છે? તો કે મકબરો બનાવેલો છે કે જ્યાં એમ કે છે પોતાની શું છે? તો કે સમાધિ. આપણે આપણી ભાષામાં શું કહીએ? તો કે સમાધિ બનાવેલી છે. ક્યાં? તો કે રાબિયા ઉદ દોરાનામાં. હવે આપણે જોવાનું છે રાણા સંગ્રામસિંહ કે જે એમ કે છે કે જ્યારે એમ કે છે કે મુઘલ સામ્રાજ્યનો સમય હતો ત્યારે ઘણા બધા હિન્દુ જે બધા રાજાઓ પણ હતા કે જેની સાથે મુઘલ શાસકો છે શું કરતા હતા? તો કે યુદ્ધ કરતા હતા. આવા એમ કે છે કે અલગ અલગ જે બધા રાજાઓ હતા, એક તો કે રાણા સંગ્રામસિંહ હતા, ત્યાર પછી મહારાણા પ્રતાપ, ત્યાર પછી છત્રપતિ શિવાજી, આવા જે બધા રાજાઓ છે એના વિશે આપણે આના પછીના લેક્ચરમાં ભણીશું. પણ અત્યાર સુધી યાદ રાખવાનું મુઘલ શાસકો કેટલા હતા અને છેલ્લો એમ કે છે મુઘલ શાસક કોણ હતો અને એમ કે છે મુઘલ સત્તાનો અંત કેવી રીતના આવ્યો. ચલો જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો.